છેલ્લા સમાચાર. રાજકોટ અગ્નિકાંડ મામલે આવતીકાલે મળશે મહત્વની બેઠક. એસઆઈટીના સભ્યો સાથે હર્ષ સંઘવી કાલે કરશે બેઠક. અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરશે. નિવેદનો, તપાસના મુદ્દા, રિપોર્ટ તૈયારીને લઈ સમીક્ષા કરવામાં આવશે. તો મહત્વના સમાચાર, એસઆઈટીના સભ્યો સાથે આવતીકાલે હર્ષ સંઘવી બેઠક કરશે. અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવશે. નિવેદનો, તપાસના મુદ્દા અને રિપોર્ટની તૈયારી પર પણ થશે સમીક્ષા. તો અત્યાર સુધી થયેલી તપાસની સમીક્ષા કરવામાં આવશે. અત્યાર સુધીમાં લેવાયેલા નિવેદનો, તપાસના કયા કયા મુદ્દા રહ્યા છે, તમામ પર સમીક્ષા થશે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પણ આપણી સાથે જોડાયા છે. હિરેન પાસેથી વધુ માહિતી લઈશું. જી હિરેન, આવતીકાલે મહત્વની બેઠક, હર્ષ સંઘવી એસઆઈટીના સભ્યો સાથે બેઠક કરશે, કયા કયા મહત્વના મુદ્દા રહેશે? રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જે એસઆઈટીની રચના કરવામાં આવી છે, એ એસઆઈટીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં જમા કરાવી દીધો છે. આ રિપોર્ટ ઉપર સમીક્ષા કરવા માટે થઈ અને આવતીકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એસઆઈટીના સભ્યો સાથે એક બેઠક થવા જઈ રહી છે. લગભગ 10 વાગે આ બેઠક મળશે. રિપોર્ટની અંદર અત્યારે જે પ્રાથમિક રિપોર્ટની અંદર જે સામે આવ્યું છે તેની સમીક્ષા થશે. અત્યાર સુધી જે સસ્પેન્શન થયા છે તે અંગે પણ વાત થશે. જે બદલીઓ થઈ છે તે અંગે વાત થશે. આ ઉપરાંત હવેની જે તપાસ છે એ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે, ક્યાં ક્યાં મુદ્દે તપાસ થઈ રહી છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઝડપથી ચાર્જશીટ થાય અને આ ઝડપથી ચાર્જશીટ કરવા માટે થઈ અને કેટલા દિવસની અંદર તપાસ પૂર્ણ થઈ શકે એ અંગેની ચર્ચા પણ એસઆઈટીના સભ્યો સાથે થશે. બીજી મહત્વની વાત કે જેમ ચાર્જશીટ ઝડપથી થાય એ જ પ્રમાણે કોર્ટમાં કેસ પણ ઝડપથી ચાલે એ માટે શું કરી શકાય તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે જે કલમો લગાવવામાં આવી છે આ ઉપરાંત નવા જે ખુલાસા થયા છે એફઆઈઆર દાખલ થયા બાદની એસઆઈટીની તપાસમાં જે કંઈ સામે આવ્યું છે તેને ભેળવી અને જે ચાર્જશીટ કરવાની છે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવશે. ચાર્જશીટ મજબૂત થાય એવી થાય કે જે લોકો આની અંદર જવાબદાર છે, બેદરકારીની જેમણે દાખવી છે તે કોઈ પણ છટકે નહીં તે પ્રમાણે કાયદાકીય અભિપ્રાય પણ લેવામાં આવે, પરંતુ આ તમામ બાબત ઝડપથી થાય તે અંગેની ખાસ ચર્ચા કરવામાં આવશે. ભૂતકાળની જો વાત કરીએ તો તક્ષશિલા કાંડ થયો હતો, ગ્રીષ્મ કેસ જે સુરતની અંદર થયો હતો સૌથી ઓછા દિવસની અંદર તેની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને એ જ ટાર્ગેટ અને એના કરતાં પણ ઓછા દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ થાય તે માટે કઈ રીતે આગળ વધી શકાય એ એસઆઈટીના જે સભ્યો છે તેના જે સુભાષ ત્રિવેદી છે તેમના આગેવાન તે અંગેની વાત કરવામાં આવશે. અને આ બેઠક પૂરી થયા બાદ શક્યતા એવી પણ છે કે કેટલાક વધારે અધિકારીઓ કર્મચારીઓ સામે પણ રાજ્ય સરકાર પગલાં ભરી શકે છે. એટલે આવતીકાલે સવારે 10 જ્યારે આ બેઠક છે, બની શકે કે સાંજે 6 સુધીમાં વધુ કેટલાક અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી શકે છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર.